લોકડાઉન દરમિયાન જામનગરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પોલીસનું વાહન જોઈને ભાગેલો યુવક ટ્રેનના એન્જિન સાથે અથડાયો હતો, જેમાં તેનું મોત થયું છે. ઘટનાની જાણના આધારે વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી પણ સ્થળ પર પહોંચીને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના વૈશ્વિક મહામારીને અટકાવવા માટે લોકડાઉનની સ્થિતિ છે. આ લોકડાઉન દરમિયાન જામનગરના ધારાનગર વિસ્તારમાં પોલીસનું વાહન જોઈને ભાગવા જતા યુવાનનું ટ્રેન હેઠળ આવી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. વિરોધ પક્ષ નેતા પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જામનગરમાં પોલીસ વાહન જોઈ ભાગેલા યુવકનું ટ્રેનના એન્જિન સાથે અથડાતા મોત શુક્રવારે બપોરના 3 વાગ્યાના અરસામાં ધરાનગર હુસેની ચોક વિસ્તારમાંથી પોલીસ વાહન ચેકિંગ માટે જતું હતું તે સમયે સરફરાજ ઉમરભાઈ સરમીન ઉંમર વર્ષ 27 નામનો યુવાન પોલીસ વાહનને જોઈને ભાગવા જતા ટ્રેન નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગેની જાણ આધારે 108 પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘટનાની જાણના આધારે વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી પણ સ્થળ પર પહોંચીને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.